साहब, हमारे जिला के अध्यक्ष का लगाओ, जानते हो ना छक्का कैसे लगता है? तो ऐसा छक्का लगाओ कि अगली बार भक्कू भाई केवल विधायक नहीं, बड़े पद के साथ आपके बीच में वापस आए। भाई और बहनों, जय श्री राम। योगी जी को जय श्री राम। जय श्री राम। जय श्री राम। योगी जी को जय श्री राम। जय श्री राम। जय श्री राम। योगी जी को जय श्री राम। तब कानू जारे आगामी 9 तारीखे मतदान थवानू छे त्यारे આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં જયારે ઉમેદવારી નોંધાવી છે ત્યારે આપણા ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં ઉપસ્થિત આ ભારત દેશના સૌથી મોટા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય પૂજનીય યોગીજી, આપણે યોગીજીને વિસ્તૃત ખૂબ સારી રીતે સાંભળવાના હોય, એમનું માર્ગદર્શન લેવાનું હોય, વધારે વાત નહીં કરું, પણ આપ સૌને ખ્યાલ છે કે ગુજરાત આ ભારત દેશનું ગ્રોથ એન્જિન, ગુજરાત ભારત દેશનું જ્યારે મોડેલ સ્ટેટ બન્યું છે, અનેક અનેક કામગીરી તમામે તમામ ક્ષેત્રે, રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, ગરીબ લક્ષી, ખેડૂત લક્ષી, યુવાનો લક્ષી, મહિલાઓ લક્ષી અનેક કામગીરી કરી છે, ત્યારે આપ સૌને બધાને ખ્યાલ છે આપણે આ રાજ્યની અંદર આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબે સેવા સેતુના કાર્યક્રમથી, એના માધ્યમથી આ રાજ્યની અંદર 1 કરોડ લોકોના સ્થળ ઉપર પ્રશ્નોનો નિકાલ કર્યો, આ દેશની અંદર વિશ્વની અંદર એક બહુ મોટામાં મોટી ઘટના કહેવાય. અને આ જે કામ થયું છે, આ કામ પણ ભારતીય જનતા પાર્ટીની, ગુજરાતની સરકાર એમની ગ્રાન્ટ થી આ કામ થયું છે. અને અમરેલી નગરપાલિકા નો વહીવટ આપણા પૂર્વ મહામંત્રી પીપી સોજિત્રા સાહેબે અહીંયા અમરેલીમાં જે એક સમિતિ બનાવી અને કામગીરી કરી છે, એમને લીધે આ કામગીરી થઈ છે. બાકી આપણને બધાને ખબર છે કે અહીંયા આપણી સામેના ઉમેદવારના ભાઈઓ નગરપાલિકામાં હપ્તા લેવા જાય છે, મારા ભાઈઓ ચૂંટણી પછી ક્યાંય હપ્તા લેવા નહીં જાય. અગાઉ હું 6 વખત ચૂંટણી જીતો, 6 વખત લડ્યો, 6 વખત જીતો, લોકોનો, કાર્યકર્તાઓનો, તમામે તમામ સમાજનો મારી ઉપર વિશ્વાસ મૂકી, મારી જે કામગીરી હતી એના કામગીરી ઉપર અને કાર્યકર્તાઓની મહેનત ઉપર જયારે હું 6 વખત જીતો છું, ત્યારે આની સિવાય આ 6 ચૂંટણી તો મારી વ્યક્તિગત થઈ હું જીતો, પણ બાકીની અનેક ચૂંટણીઓ સહકારી ક્ષેત્રની હોય, જિલ્લા તાલુકાની હોય, આપણી સાંસદની ચૂંટણી હોય, અનેક ચૂંટણીઓની અંદર અહીંયા કેટલી એવી ટપોરી આઈટમો આપણી સામે આવી ગઈ છે, એમાંથી કોઈ આપણે ડરવાની કાંઈ જરૂર નથી. એ ટીવી સામે, મીડિયા સામે ખૂબ નખરા કરે છે, પણ ક્યારે વિધાનસભાની અંદર કોઈ રજૂઆતો કરવાનો એની પાસે ટાઈમ નથી, લોકોની વચ્ચે રહેવાનો ટાઈમ નથી, ગોવા, બિહાર, બેંગ્લોર ત્યાં રહેવાનો ટાઈમ છે, જે લોકોએ અહીંયા મત આપ્યા છે એની વચ્ચે રહેવાનો એની પાસે ટાઈમ નથી. આજે આપ સૌને ખ્યાલ છે કે ઉત્તર પ્રદેશમાં સંસદની ચૂંટણી, ધારાસભાની ચૂંટણી અને હમણાં નગર નિગમની ચૂંટણી ગઈ, આપણા યોગીજીએ ઉત્તર પ્રદેશમાં હેટ્રિક કરી અને ક્લીન બોલ્ડ કરી છે આ કોંગ્રેસને. ડોક્ટર બાબા સાહેબના આજના નિર્વાણ દિવસે એમને પણ હું ખૂબ ખૂબ નમન કરું છું. એટલે આવાજ કો વહાં તક પહોંચાઈએ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. હાય ઓઘરજી, મેને દબંગ ઇસલે કહા કે ગુજરાત મે 1995 કે પહેલે
જબ કોંગ્રેસ કી સરકાર થી ગુંડા ટેક્સ કો જિસ મજબૂતી કે સાથ અમરેલી જનપદ મે બંધ કિયા ગયા હૈ વો સચમુચ અવિસ્મરણીય હૈ અભિનંદનીય હૈ ઓર ઇસલિયે મેને સમાજ કે લિયે ગુંડો કે ખિલાફ ઉન્હોને જો દબંગઈ દિખાઈ ઇસ દ્રષ્ટિ સે બહોત અચ્છા કાર્ય ઉન્હોને કિયા ભાઈઓ બહેનો હમ લોગ 9:30 બજ રહે હૈ નહીં હૈ બહોત મહેનત કર સકે વૈસે એક કહાવત હૈ કે રાહુલ ગાંધી જીતની મહેનત કરેંગે કોંગ્રેસ કો ઉતના હી ડુબો કે લેકે રહેંગે ભાજપના સ્ટાર પ્રચારક છે આજ કોંગ્રેસ ભાઈઓ બહેનો કોંગ્રેસ કે બારે મે એક કહાવત હૈ જબ ગુજરાત કે બારે મે ચર્ચા ચલ રહી હૈ પૂરે દેશ કે અંદર લોગો કી નિગાહેં લગી હૈ કે ગુજરાત કી જનતા ક્યા ફૈસલા કરેગી કોઈ સંદેહ નહીં યદ્યપિ કિસી સે ભી આપ બાત કરીએ હર વ્યક્તિ ઇસ બાત કો માનતા હૈ કે ગુજરાત કા ચુનાવ ગુજરાત તો હમેશા જીરો હી હોતા હૈ આપ દેખ લીજે વિકાસ પર પ્રશ્ન ખડા કર રહે હૈ ઉનસે પૂછા જાના ચાહીએ કે ગુજરાત કે અંદર ભી ઓર ઇસ દેશ કે અંદર ભી સર્વાધિક દિન કોંગ્રેસ ને શાસન કિયા લેકિન કોંગ્રેસ કે સમય મે વિકાસ દિખાઈ નહી દેતા થા જબ વિકાસ હોતા હી નહી થા તો દિખાઈ ભી નહી દેગા ના સડક થી ના બિજલી થી ના પાણી થા ના હાઈવે થે ઓર નહી રોજગાર થા નહી દિખાઈ દેતે કઈ દિખાઈ દે થે કભી નહી ગુજરાત મે 17 વર્ષ પહેલે ભૂકંપ આયા થા રાહુલ ગાંધી કહી દિખાઈ દે થે ઉત્તર પ્રદેશ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કી જન્મભૂમિ હૈ ઉત્તર પ્રદેશ ભગવાન શ્રી કૃષ્ણ કી જન્મભૂમિ હૈ ઉત્તર પ્રદેશ સોનિયા ગાંધી સે પહેલે અમેઠી સે સાંસદ થી ઇસસે પહેલે ઉનકે પિતાજી વહાં સે સાંસદ ભી થે ઓર પ્રધાનમંત્રી ભી થે ઉસસે પહેલે उनकी दादी वहां से सांसद भी थी और प्रधानमंत्री भी थी लेकिन चार चार पीढ़ी जिस एक संसदीय क्षेत्र से प्रतिनिधित्व की हो चार पीढ़ी का प्रतिनिधित्व होने के बावजूद राहुल गांधी अपने संसदीय क्षेत्र में अपने डिस्ट्रिक्ट मजिस्ट्रेट का ऑफिस नहीं बना पाए बढ़ाने का निर्णय लिया है उस अभियान के क्रम में आज गुजरात एक मॉडल स्टेट के रूप में आप सबके सामने है દેશ કે સામને હૈ દુનિયા કે સામને ભારતીય જનતા પાર્ટી ઉસકો આગે બઢાના ચાહતી હૈ ઓર ઇસીલિયે આજ હમ આપકે બીચ આયે હૈ કે ગુજરાત જબ વિકાસ કે પથ પર આગે બઢતા હૈ સચમુચ ઇન્હોને અમરેલી કે આસપાસ અપની એક સાત્વિક ઓર દબંગ છબી કે કારણ યહાં કે ગુંડા ટેક્સ કો યહાં કે માફિયા રાજ કો સમાપ્ત કિયા હૈ ક્યોંકિ રાહુલ ગાંધી આયેંગે તો માફિયા રાજ હી આયેગા क्योंकि माफिया शब्द उनके साथ विरासत से जुड़ा हुआ है इटली इस माफिया शब्द सबसे पहले इटली में आया था और इटली से शब्द उनके साथ ही गुजरात में भी आ जाएगा इसलिए उससे पहले तौबा कर दीजिए और उत्तर प्रदेश के जिन मतदाताओं ने उत्तर प्रदेश के अंदर दो युवाओं को खारिज किया था एक सिरे से खारिज किया था सभा चुनाव में छक्का मारने के लिए आए हैं तो कांग्रेस के छक्काओं पर भी छक्का लगाने के लिए बौद्ध भाई को भारी बहुमत से कमल चुनाव चिन्ह पर चुनाव जिता करके आप भेजेंगे इस विश्वास के साथ आप सबके प्रति मैं अपनी शुभकामनाएं देता हूं कमल निशान पर बौद्ध भाई और भारतीय जनता पार्टी के सभी प्रत्याशियों को भारी बहुमत से चुनाव जिताने की अपील की अनुरोध करते हुए वाणी को देता हूं विराम जय जय श्री राम।